છે વાગડ સેતુના તંત્રીશ્રી શાંતિભાઈ પુરી છે.
પત્રિકાના માધ્યમ દ્વારા પણ જોયું હશે અને કાર્યક્રમમાં પણ જોયું હશે એ દરેક ઠેકાણે એમનું યોગદાન હોય છે. પછી ઉપાશ્રય હોય, જૈન મંદિર હોય, સામાજિક કોઈ કામ હોય, કોઈ પણ વસ્તુ હોય, એ દરેક કાર્યની અંદર આવા આ તો ફક્ત એક આપણે ઉદાહરણ આપ્યું છે. જગસિંહભાઈ ગાલાનું હું ઉદાહરણ આપી રહ્યો છું, પણ એવા તો ઘણા બધા સમાજ સેવકોને આપણે કહીને ખૂબ મોટા દાનવીરો એનું બેઠા પણ છે અને આપણા સમાજની અંદર પણ ખૂબ મોટું યોગદાન રહ્યો છે. કોઈ પણ સમાજનું સેવાનું કાર્ય થઈ મતલબ કરવું હોય તો એમાં આવા દાનવીરોની પણ જરૂર પડે અને સાથે સાથે શાંતિલાલભાઈ બોરીચા અને બોરીચા જેવા પત્રકારોની પણ ખૂબ સારી જરૂર પડે. કારણ કે પત્રકાર એટલે ખરેખર તમને કીધું કે ખૂબ જાગૃતિ ફેલાવવાનું એક માધ્યમ છે. અને સોમો અંક જયારે રજૂ કરી રહ્યા છે ને એ ખૂબ એક આપણે કહીએ ને કે પરિશ્રમ અને એક સંઘર્ષની બાદ સોમો આ અંક તેઓ રજૂ કરી રહ્યા છે. આજે સો અંક રજૂ કરતા પહેલા એમણે ખૂબ સંઘર્ષ પણ સહન કર્યા હશે. આ કોઈ નાની સોની વાત નથી. આજે કોઈ આપણે કોઈ વ્યક્તિની વર્ષગાંઠ આપણે ઉજવતા હોઈએ ને તો એટલા માટે કે ભાઈ આટલા વર્ષોની અંદર એ માણસે શું પ્રગતિ કરી, શું સિદ્ધિ પ્રાપ્ત કરી એનો સરવૈયો હોય અને હવે આવતા વર્ષોની અંદર એ માણસે કઈ રીતે આગળ સિદ્ધિ પ્રાપ્ત કરવી છે અથવા તો આપણે કહીએ એમના જીવનને હજી ઉજળું બનાવવું છે એવી ગણતરી આપણે એમના જન્મ દિવસે કરતા હોઈએ. તો આજે સોમાં આપના આજે વિમોચન છે સોમા અંકનો, એ સોમા અંકની અંદર આપણે ખૂબ સારી સંઘર્ષ સાથેની પ્રગતિ કરી છે એટલે આપને એ પ્રગતિ માટેનો ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આપના આગલા વર્ષોની અંદર આવી નવી જાગૃતિ આ અંક દ્વારા વાગડ સેતુ દ્વારા ફેલાવતા રહો. એક સમાજના સાચા સેવક, સમાજના સાચા ચોકીદાર બની અને સમાજને કંઈક ને કંઈક નવું આપતા રહ્યો અને સાથે સાથે સમાજની અંદર કંઈક ખરાબ થતું હોય અથવા કંઈક અજુગતું થતું હોય તો એને તમે માર્ગદર્શન પણ આપતા રહો એવી આપને હું ખરેખર શુભેચ્છા આપું છું. ફરી ફરી આપને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ શુભેચ્છા. જય જય. ધન્યવાદ નાજીભાઈ. હવે